શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સરદાર ચોક પાસે આવેલા રાજીવ પાર્કમાં રહેતા ભરતભાઈ ગત મોડી રાત્રે 12 વાગ્યા આસપાસ પોતાની સાયકલ લઈને પરત આવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક બે ઈશ્મોએ આવી તેના પર તલવારના ઘા ઝીકી તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. તુરંત જ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને 3 વાગે મૃત જાહેર કર્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર જઈ તપાસ તેજ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક ઘનશ્યામભાઈ ગત રાત્રે અરવિંદ મિલમાં નોકરી પરથી પરત આવી રહ્યા હતા. પોલીસે સ્થાનિકોની પૂછપરછ કરતા સામે આવ્યું કે ઘનશ્યામભાઈના હત્યારા તેના પાડોશી મહેન્દ્ર ચાવડા અને તેના પિતા ગજેન્દ્ર ચાવડા છે. થોડા સમય અગાઉ બંને પરિવાર વચ્ચે તકરાર થઈ, જેની અદાવત રાખીને પિતા પુત્રે ઘનશ્યામભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હાલ પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવા માટે લાશ મોકલી આપી છે. પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે. કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.